ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય પર્યાવરણ, એમાંનું ચેપ્ટર નંબર 15 અને લેક્ચર નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરની અંદર શું ભણી ગયા હતા? તો કે આપણે નાક વાડે શ્વાસમાં હવા લઈએ છીએ અને ઉશ્વાસ વાટે આપણે હવા બહાર કાઢીએ છીએ, એના વિશે આપણે સમજી ગયા. ત્યારબાદ શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા તમે ફૂંકો મારી છે તો તે કેવું લાગે છે, તો એના વિશે આપણે સમજી ગયા હતા. ત્યારબાદ તમે કોઈ બીજો રસ્તો વિચારી શકો કે જેનાથી તમે શ્વાસમાં ગરમાવાનો ઉપયોગ કરતા હો. ત્યારબાદ બાલિસ્તે જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના ઉપર ફૂંક મારતો હતો, જો તેણે બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત, તો તેના વિશે આપણે ભણી ગયા. ત્યારબાદ તમે ક્યારે કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાજ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો, તો આપણે એના વિશે અભ્યાસ કરી ગયા હતા. ત્યારબાદ દાળ રોટલી ભાત કે જે એક વાટકીમાંથી બીજી વાટકીમાં અને બીજી વાટકીમાંથી પહેલી વાટકીમાં નાખી એવી રીતના આપણે કરી અને દાળને આપણે શું કરશું, તો કે ઠંડી કરશું, તો આપણે એના વિશે અભ્યાસ કરી ગયા હતા. ત્યારબાદ તમે તમારા મોંથી બીજા ક્યાં કામ કરવા માટે હવા ફૂંકો છો, તો એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. હવે ત્યારબાદ આપણે પાઠની સમજૂતી તરફ જોઈએ કે આપણે ક્યાં પહોંચ્યા હતા કે આ કરો અને ચર્ચા કરો. એમાં આપણે સૌથી પહેલા જોઈએ તો કે પહેલો પ્રશ્ન આપણે સમજીએ કે તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે, મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે? હા, મેં જોયું છે કે મોંમાંથી નીકળતી હવામાં ભેજને લીધે ચશ્માના કાચ જે છે ઝાંખા પડે છે, તે પાણીના નાના બિંદુઓ છે, તેને કપડા વડે લૂસવાથી ચશ્મા સાફ થઈ જાય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે એક કાચ લો, તે તમારા મોંની નજીક લાવવું અને તેના પર જોરથી ફૂંક મારો, આવું 3-4 વખત કરો, કાચ ઝાંખો દેખાય છે. હા, કાચ પર 3-4 વખત જોરથી ફૂંક મારતા આપણને કાચ કેવો દેખાય છે, તો કે ઝાંખો દેખાય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો? તમે અરીસાને અડીને કહી શકો કે તે શાનાથી ઝાંખો થયો? તમે મોંમાંથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની? તો વિદ્યાર્થી મિત્રો, હા, હું અરીસા પર જોરથી ફૂંક મારીને તેને ઝાંખો બનાવી શકું છું. અરીસાને આંગળી અડકાવવાથી ભીનો જે લીસોટો દેખાય છે, આ પરથી કહી શકાય કે અરીસો ઝાંખો થયો છે. મેં મોંમાંથી અરીસા પર જે હવા ફૂંકી છે તે ભીની, એટલે કે તે કેવી હતી? તો કે ભેજવાળી હતી. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમારા હાથ તમારી છાતી પર મૂકો, જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? તો જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે મારી જે છાતી છે એ કેમ આવે છે? તો કે એ છાતી બહાર આવે છે. હવે ત્યારબાદ આપણે નીચે સમજીએ કે તમારી છાતીને માપો. હવે તમને કહ્યું છે કે એક ઊંડો શ્વાસ લો, તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો, બરાબર? તો એ માપ લેવા માટે કહ્યું છે, તો કે હવે માપ લેવા માટે માપ ખાલી જગ્યા સેમી. ત્યારબાદ તમારી છાતીને બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો? જો હા, તો કેટલા સેન્ટીમીટર? હવે આપણે જોઈએ કે એક મિનિટમાં કેટલા શ્વાસ. તમારી આંગળી તમારા નાક નીચે મૂકો. તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? તો આપણે જોઈએ, હા, હું મારા નાકમાંથી શ્વાસ કાઢું છું ત્યારે હવાનો અનુભવ કરી શકું છું. ત્યારબાદ આપણે આગળ સમજીએ કે એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો? ગણો. તો એક મિનિટમાં હું 18 વાર શ્વાસ અંદર લઉં છું અને 18 વાર શ્વાસને બહાર કાઢું છું. ત્યારબાદ આપણે આગળ સમજીએ કે 30 કૂદકા મારો, તમે હાંફતા હોય એવું લાગે છે? હા, હું 30 કૂદકા મારવાથી હું હાંફતો હોય એવું મને લાગે છે. હવે ફરી આગળ આપણે પ્રશ્ન સમજીએ કે હવે ફરી એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો તે ગણો. આ વખતે એક મિનિટમાં મેં 28 વાર શ્વાસ અંદર લીધો અને 28 વાર શ્વાસને બહાર કાઢ્યો છે. ત્યારબાદ આપણે આગળનું સમજીએ કે કૂદ્યા પહેલા અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવ્યો? તો કૂદ્યા પછી મેં 10 વાર શ્વાસ વધારે લીધો અને વધારે છોડ્યો. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે તમારી અંદરની ઘડિયાળ. તો તમે બધાએ ઘડિયાળનો ટીકટીક અવાજ સાંભળ્યો છે, તમે ડોક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે.
તો એ અવાજ ક્યાંથી આવે છે? શું તમારી છાતીમાં ઘડિયાળ છે કે જે અવાજ કરે છે? શું તમે તમારા ધબકારા સાંભળ્યા છે? તમારા ખંભાથી કોણ સુધી લાંબી રબરની ટ્યુબ લો? કોણી સુધી લાંબી રબરની ટ્યુબ લો? ટ્યુબના એક છેડે ગરણી લગાવો. ગરણી તમારી છાતીથી ડાબી બાજુએ મૂકો. ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો અને ધ્યાનથી સાંભળો. શું તમે ધકધક એવો અવાજ સાંભળ્યો છે? હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે હવાનો પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સમજ્યા કે તમારી અંદરની જે ઘડિયાળ હતી, એ ઘડિયાળની અંદર તો કે એ ઘડિયાળમાં મેં ડોક્ટરને મારી છાતીનો અવાજ સાંભળવા માટે સ્ટેટોસ્કોપનો ઉપયોગ કર્યો હતો. આ અવાજ આપણી છાતીના ડાબી બાજુએ આવેલા હૃદયમાંથી આવે છે. હૃદય આપણા શરીરની અંદર હંમેશા શું કરતું હોય છે? તો કે હૃદય જે છે એ આપણા શરીરમાં હંમેશા ધબકતું રહે છે. તો તે આપણી છાતીના ડાબી બાજુએ આવેલું ધકધક કરતું ઘડિયાળ જેવું હંમેશા તે એક ચાલતું અંગ છે. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે હવાનો પ્રવાહ. એમાં આ માટે 10-15 સેમી ત્રીજાનો કાગળ લો. આ કાગળને સર્પાકાર કાપો. જે ચિત્ર એકમાં બતાવ્યા મુજબ આ સાપના માથાના ભાગે દોરી બાંધો, તેને લટકાવવા ગાંઠ બાંધો. હવે સાપ હલનચલન કરવા તૈયાર છે. સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. આ માટે તમે ગરમ ચા, ગરમ પાણી કે સળગતી મીણબત્તી લઈ શકો છો. હવે ઉપરથી જુઓ સાપ કઈ દિશામાં ફરે છે. જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે. જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરશે. તો આ સાપ સાથે પંખા નીચે ઉભા રહો. શું જુઓ તે કઈ દિશામાં ફરે છે. આ કાગડના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેના હલનચલનનું અવલોકન કરો. શું તમે સાપના હલનચલનથી સમજી શકો છો કે હવા ઉપર તરફ કે નીચેની તરફ વહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે હા, સાપના ઘડિયાળની દિશામાં ફરવાથી એટલે કે હલનચલનથી હું સમજી શકું છું કે હવા નીચેની ઉપરની તરફ વહી રહી છે, તથા સાપના ઘડિયાળથી વિરુદ્ધ દિશા ફરવાથી હલનચલનથી હું સમજી શકું છું કે એ હવા ઉપરથી નીચેની તરફ વહી રહી છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આપણે શું શીખ્યા. તો જોઈએ કે જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો, તેનું કપાળ ફૂલી ગયું. દીદીએ તરત જ સ્ટાર્ફ 4-5 વાર વાળ્યો, તેના ફૂંક મારી અને અમિતના કપાળ ઉપર રાખ્યો. તમારા મતે દીદીએ કેમ આવું કર્યું હશે? તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે રમતા રમતા તો જ્યારે રમતા રમતા દીદીએ પોતાના સ્કાર્ફને વાળીને તેના ઉપર ફૂંક મારીને જ્યારે ગરમ કર્યો અને અમિતના કપાળ ઉપર રાખ્યો, તો એમ કરવાથી સ્કાર્ફમાં આવેલી જે ફૂંકવાળી ગરમ જે હવા છે એના દ્વારા અમિતના કપાળનો સોજા પર શેક થવાથી દર્દમાં થોડીક એને રાહત થાય છે અને કપાળમાં થતો જે દુખાવો જે છે એ દુખાવો પણ થોડોક ઓછો થાય છે. ત્યારબાદ આપણે આગળ સમજીએ કે આપણે ગરમ વસ્તુને ઠંડી કરવા અને ઠંડી વસ્તુને ગરમ કરવા ફૂંક મારીએ છીએ. તો દરેકને એક ઉદાહરણ આપો. હવે જોઈએ તો કે ફૂંક મારવાથી ગરમ વસ્તુ ઠંડી થાય, તેનું ઉદાહરણ ગરમ ભજીયા પર ફૂંક મારવાથી તે જલ્દી ઠંડા પડે છે. ત્યારબાદ ફૂંક મારવાથી ઠંડી વસ્તુ ગરમ થાય, તેનું ઉદાહરણ જોઈએ તો કે બરફ પકડવાથી ઠંડી થયેલી હાથની આંગળીઓ પર સતત જોરથી ફૂંક મારતા રહેવાથી આંગળીઓ ગરમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે. આ પાઠની અંદર જે પ્રશ્નો તમને લખવાના કયા હોય તો એ પ્રશ્નોના જવાબ તમારે તમારી પાકી નોટબુકમાં લખવાના છે, અને જો ન લખવાના હોય તો એ પ્રશ્નોના જવાબ તમને હોમવર્કમાં આપવામાં આવશે. હવે ત્યારબાદ આપણે ફરી મળીશું આગળના લેક્ચરમાં.